सफेद रंगना चोसला बीजू कई नहीं पर पनीर छे, जेने आपणे स्वास्थ्य माटे सारू मानीने स्वाद साथे आरोग्ये छीए। जो के आ पनीर फक्त स्वादमां सारू छे, स्वास्थ्य माटे जोखमी छे, केम के आ पनीर असली नहीं पण नकली छे। मंगळवारे राजकोटमां भेळसेळ युक्त पनीरनो जत्थो पकड़ायो हतो। आरोग्य विभागे एक वाहनमांथी 1600 किलो नकली पनीर पकड़ी पाड्युं हतुं। तपासमां सामे आव्युं के आ बनावटी पनीर भावनगरना महुआ तालुकाना मेसवाड़ा गामनी रामकृष्ण डेरीमां बने छे। सस्ता भावे तेनुं वेचाण सौराष्ट्रना अनेक गाममां करवामां आवतुं हतुं। આ પનીર છે એ પામ ઓઇલમાંથી છે અને પામ ઓઇલ આપણે જે વેજીટેબલ ઘી છે એમાંથી બનાવવામાં આવેલું છે અને જે છે 190 રૂપિયા કિલો એ લોકલ વિક્રેતાને ત્યાં એ લોકો વેચાણ કરતા હતા, જે ખૂબ નજીવી કિંમત કહી શકાય। પ્યોર પનીર છે, અંદાજિત એની કિંમત છે 400 થી તો શરૂ થતી હોય છે, જ્યારે 190 રૂપિયા એટલે આ પનીર છે વેચાણ આટલી ઓછી કિંમતમાં ક્યારેય મળી શકે નહીં। હવે છે આ સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવશે અને આજે પનીરનો જે પકડાયેલો જથ્થો છે એને આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના જે ડમ્પયાર્ડ છે ત્યાં વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવશે। તમે વિચારી શકો છો કે 400 રૂપિયાની કિંમતનું પનીર જો 190 રૂપિયામાં દુકાનોમાં સપ્લાય થતું હોય તો તેની પડતર કેટલી હશે અને તેની ગુણવત્તા કેવી હશે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પનીરને દૂધની જગ્યાએ વેજીટેબલ ઓઇલમાંથી બનાવવામાં આવ્યું છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે। હવે લેબની તપાસ બાદ જ ખબર પડશે કે પનીરમાં બીજા શેની ભેળસેળ કરાય છે। ભેળસેળ યુક્ત પનીરનો મોટો જથ્થો પકડાતા રાજકોટ અને સુરતમાં આરોગ્ય વિભાગે રેસ્ટોરાં અને પનીર બનાવતા એકમોમાં ચેકિંગ હાથ ધર્યું, કેમ કે અહીં જ પનીરનો મોટા પાયા પર ઉપયોગ થાય છે। પંજાબી વાનગીઓમાં પનીરનો સૌથી વધુ ઉપયોગ થાય છે, ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટમાંથી પનીરના સેમ્પલ લીધા। સુરતમાં આરોગ્ય વિભાગે પનીર બનાવતા એકમોમાં તપાસ હાથ ધરી, પનીરના સેમ્પલ લેવામાં આવ્યા, જેને હવે તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે। ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ બધા ઝોનમાં અત્યારે પનીર બનાવતા વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે અને એમનું સેમ્પલ લઈ અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને એનો અહેવાલ આવે પછી એમની પાસે સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પનીરનો લેબ રિપોર્ટ 14 દિવસમાં આવશે। જો કે સામાન્ય લોકોએ જાણવું જરૂરી છે કે ભેળસેળયુક્ત નકલી અને અસલી પનીર વચ્ચે ફરક શું છે, કેવી રીતે અસલી અને નકલીની ઓળખ કરવી, કેમ કે દેખાવમાં બંને લગભગ સરખા હોય છે। જે અસલી પનીર અને નકલી પનીરની અંદર ફેરફાર મૂળભૂત રીતે તમને કંઈ દેખાશે નહીં, પણ તમને આ વસ્તુ છે અસલી પનીર હશે એ થોડું ક્રીમીશ દેખાશે અને જ્યારે નકલી પનીર ટોટલી વ્હાઈટ જેવું દેખાશે, એની ઉપર છે એ તમને એક તેલ જેવી પરત પણ દેખાશે, આ તેલ જેવી પરત પણ દેખાશે, ઉપરાંત આ વધારે પડતું વ્હાઈટ હશે, એને તમે તોડશો તો આમાંથી કણી વધારે નીકળશે, જ્યારે ઓની અંદરથી તમને થોડા મોટા કણ હશે એ દેખાઈ જશે અને ટેસ્ટની અંદર પણ તમને મિલ્કી ટેસ્ટ આવશે। ફૂડ સેફ્ટી અધિકારી આપેલા ડેમો પરથી એ વાત તો સ્પષ્ટ છે કે પનીરની ગુણવત્તાનો અંદાજ તેના ઉજળા રંગ પરથી માંડવો ન જોઈએ। નકલી પનીર દાણાદાર હોય છે, અસલી પનીરમાંથી નાના દાણા નથી નીકળતા। નકલી પનીરનો રંગ સફેદ હોય છે, જ્યારે અસલીનો રંગ ક્રીમીશ હોય છે। નકલી પનીરની સપાટી પર તેલની પરત જોઈ શકાય છે, જ્યારે અસલી પનીરમાં આવી પરત નથી હોતી। ભેળસેળયુક્ત કે નકલી પનીરને વેજીટેબલ ઓઇલમાંથી બનાવવામાં આવે છે, જ્યારે અસલી પનીરને દૂધના ફેટમાંથી તૈયાર કરાય છે। નકલી પનીરની કિંમત અસલી કરતાં અડધી હોય છે। અસલી અને નકલી પનીર વચ્ચેના ફરક ઓળખવો મુશ્કેલ છે, પણ અશક્ય નથી। બજારમાં પનીરમાંથી બનાવેલી વાનગી આરોગતા હોઈએ ત્યારે તો આ ફરક કરવો લગભગ અશક્ય બની જાય છે, કેમ કે મસાલાનો સ્વાદ પનીરની વાસ્તવિકતાને ઢાંકી દે છે। જનરલી આ પ્રકારનું પનીર છે એ લોકો દ્વારા એક સારા પ્રોટીનના સોર્સ તરીકે કન્ઝર્વ કરવામાં આવતું હોય છે, વપરાશ કરે છે, જીમ છે, ડાયટિશિયન છે, જ્યારે કે આની અંદરથી નકલી પનીરની અંદર તમને ઓઇલ જ હોય તો આની અંદર મેદસ્વીતા સિવાય કાંઈ મળતું નથી। સસ્તું ઉત્પાદન કરીને નફાખોરો નકલી પનીરને અસલીમાં ખપાવીને મોટા પાયા પર વેચે છે। આ પનીરને નાની ડેરીઓ અને રેસ્ટોરાંમાં સપ્લાય કરવામાં આવે છે। લોકો સ્વાસ્થ્યપ્રદ સમજીને પનીર આરોગ્ય છે, પણ વેજીટેબલ ઓઇલમાંથી બનેલું પનીર સ્વાસ્થ્યને સુધારવાની જગ્યાએ બગાડી નાખે છે।
એક જ નાઇટમાં આ પનીર છે એમાં બેક્ટેરિયલ અને વેજીટેટિવ ગ્રોથ છે એ દેખાઈ રહ્યો છે, એટલે કે બેક્ટેરિયલ ગ્રોથ છે દેખાઈ રહ્યો છે. જો આ બેક્ટેરિયારૂપ તો પનીર છે ખાવામાં આવે તો પાતળા અને પેટમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી રહી છે. ઝાડા ઉલટીના કેસીસ પણ જે પનીર ખાય એમને થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, એટલે પાતળાનું ઇન્ફેક્શન પણ લાગવાની શક્યતા રહેલી છે. અહીં એ વાતનો અંદાજ માંડવો રહ્યો કે ભાવનગરની ડેરીમાંથી અત્યાર સુધી નકલી પનીરનો કેટલો જથ્થો સપ્લાય થયો હશે અને કેટલા લોકોએ આ પનીરને આરોગ્યું હશે. આવા તો કેટલા એકમો હશે જે બનાવટી પનીર લોકોના પેટમાં પધરાવી રહ્યા છે. આ સ્થિતિમાં સામાન્ય જનતા લાચાર હોય છે, જોકે સાવચેત રહેવું જરૂરી છે. અસલી નકલી વચ્ચે ભેદ કરવો જરૂરી છે. આરોગ્ય વિભાગ પણ એલર્ટ રહેવાની જરૂર છે, કેમકે સવાલ લોકોની જિંદગીનો છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.